नमस्कार विद्यार्थी मित्रों, सेंट मेरी स्कूल ना साइंस विभाग में हूँ भाविन मेहता तमारू हार्दिक स्वागत करू छू। अपने धोरण 11 ना चैप्टर 8 कोष सुधी ना पाया नो एकम त्यांथी शुरुआत करी छे अने एमा भणता भणता अपने आदि कोष केंद्रीय कोष की रचना सुधी पहुंची गया छीए बरोबर। अने आनी पहला ना वीडियो में अपने जे चर्चा करी ती अपने थोड़ा रिविजन करी लईए अने पछी आदि कोष केंद्रीय कोष की रचना ने थोड़ी अपने डिटेल में फरीवार पाछा अभ्यास करशुं। अपने जूना वीडियो में कीधु तो आदि कोष केंद्रीय कोष में बेक्टेरिया आवे छे, आर्की बेक्टेरिया आवे छे, साइनोबेक्टेरिया आवे छे, माइकोप्लाज्मा नो समावेश थाय छे अने पीपीएलओ नो समावेश थाय। पछी आपणे कीधु तो आदि कोष केंद्रीय कोष नो विभाजन नो दर जे छे ए सुकोष केंद्रीय कोष करता थोड़ो झड़पी होय छे बराबर। सुकोष केंद्रीय कोष धीमा विभाजन पामे छे, आदि कोष केंद्रीय कोष जे छे झड़पथी विभाजन पामे छे बराबर। पछी आपणे आदि कोष केंद्रीय कोष ना आकार ना आधारे चार प्रकार जोया हता बराबर। कोकस छे, बेसिलस छे, स्पाइरिलम छे अने विब्रियो छे बराबर। कोकस, बेसिलस, स्पाइरिलम अने विब्रियो ए बेक्टेरिया ना आकार ना आधारे चार प्रकार छे। कोकस माने गुजराती शब्द छे गोलाणु, विब्रियो माने गुजराती शब्द छे वक्राणु, स्पाइरिलम माने कुंतलाकार अने बेसिलस माने दंडाणु बराबर। तो आम आदि कोष केंद्रीय कोष ना आकार ना आधारे चार प्रकार पड़े छे। पछी आपणे कीधुं के आदि कोष केंद्रीय कोष मां शुं शुं जोवा मळे तो के आदि कोष केंद्रीय कोष मां आवरण जोवा मळे दाखला तरीके कोषरसपटल, कोष दीवाल, ग्लाइकोकेलिक्स, कोषरस जोवा मळे, केंद्रीय डीएनए जो आपणे जेने न्यूक्लियोइड कहेवाय, जीनोफोर कहेवाय छे, प्लाज्मिड जोवा मळे, मेसोसोम जोवा मळे, क्रोमेटोफोर जोवा मळे, रिबोसोम, अंतर्भूत कायवा, वायुधानियो, कशा पीली અને ફેબ્રી આટલી રચનાઓ જે છે આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે બરોબર। આ છે આકૃતિ તમે બધાએ હું આશા રાખું છું કે દોરી લીધી હશે, આ આકૃતિ ટેક્સ્ટબુક ની અંદર આપેલી નથી બરોબર। આકૃતિમાં સૌથી બહારનું જે સ્તર છે, સૌથી બહારનું સ્તર છે એને ગ્લાયકોકેલિક્સ કહેવાય છે, એની પછી કોષ દીવાલ આવે, બીજા નંબરે શું આવે છે કોષ દીવાલ, અને ત્રીજા નંબરે અહીંયા ભૂરા રંગનું જે છે એ કોષરસપટલ છે રેડી। અને અંદરનો વિસ્તાર જે છે કોષરસ છે, કોષરસની અંદર અહીંયા ન્યુક્લિયોઇડ રહેલું છે જેને કેન્દ્રીય ડીએનએ પણ કહેવાય છે અને જેને જીનોફોર પણ કહેવામાં આવે છે। હવે આ કેન્દ્રીય ડીએનએ થી દૂર એક વધારાનું પ્લાઝ્મિડ આવેલું હોય છે બરોબર, અને એની સિવાય અહીંયા રિબોસોમ આવેલા હોય છે। શું આવેલા હોય છે? રિબોસોમ રેડી। અને આ છે કશા આપેલી છે આદિ કોષ કેન્દ્રીય કોષની કશા। આ આકૃતિ ની અંદર તમને શું શું નથી આપેલું, આ આકૃતિ ની અંદર તમને મેસોસોમ નથી બતાવ્યા, ક્રોમેટોફોર નથી બતાવ્યા, અંતર્ભૂત કાયો નથી બતાવ્યા, પછી એની અંદર કોષ દીવાલ કેવા
કેવા પ્રકારની છે ચેનિંગ બનેલી છે બરોબર અને એ કોષ્ટીવાલ અભિરંજકો પ્રત્યે કેવો પ્રતિચાર આપે છે એટલે કે કોષ્ટીવાલનું બંધારણ કેવું છે અને અભિરંજકો પ્રત્યે કેવો પ્રતિચાર આપે છે તેના આધારે બેક્ટેરિયાના બે પ્રકાર પડે છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બરોબર તો કોષ્ટીવાલનો ફાળો શું છે કોષ્ટીવાલના આધારે તમે બેક્ટેરિયાના પ્રકાર પાડી શકો છો આપણે આની અગાઉ આકારના આધારે પ્રકાર જોયા હતા હે અને અગાઉ જે આપણે પ્રકાર પાડ્યા હતા બેક્ટેરિયાના એ કોના આધારે આપણે પાડ્યા હતા આકારના આધારે અત્યારે જો બેક્ટેરિયાના પ્રકારની વાત કરું છું કોના આધારે વાત કરું છું કોષ્ટીવાલના આધારે અને કોષ્ટીવાલનું બંધારણ તથા તે અભિરંજકો પ્રત્યે કેવી રીતે પ્રતિચાર આપે છે તેના તેના આધાર પર બેક્ટેરિયાના બે પ્રકાર પડે છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બરોબર આવી રીતે પ્રકાર પાડવાની પદ્ધતિ કોણે ગોતી છે હેન્સ ગ્રામ નામના વૈજ્ઞાનિકે શોધી છે હેન્સ ગ્રામ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કોષ્ટીવાલના બંધારણના આધારે અને કોષ્ટીવાલ અભિરંજકો પ્રત્યે કેવી રીતે પ્રતિચાર આપે છે એના આધારે બેક્ટેરિયાના બે પ્રકાર પાડી નાખ્યા અને ઈ પદ્ધતિને શું કહેવાય છે ગ્રામ અભિરંજન પદ્ધતિ જેને ગ્રામ અભિરંજન પદ્ધતિ કહેવામાં આવે છે હું કામ કારણ કે એની શોધ હેન્સ ગ્રામ નામના વૈજ્ઞાનિકે કરી છે બરોબર હેન્સ ગ્રામ નામના વૈજ્ઞાનિકે ગ્રામ અભિરંજન પદ્ધતિ શોધી હવે આમાં કરવાનું શું હોય ગ્રામ અભિરંજન પદ્ધતિમાં ગ્રામ અભિરંજન પદ્ધતિની અંદર આમાં વર્ણન કે એનું તમને સમજાવી દઉં છું ગ્રામ અભિરંજન પદ્ધતિની અંદર તમારે બેક્ટેરિયાને લેવાના પછી બેક્ટેરિયાને આપણે ક્રિસ્ટલ વાયલેટની અંદર ગોળ બનાવવાનું શેમાં ગોળવામાં આવે ક્રિસ્ટલ વાયલેટમાં બરોબર અથવા ગ્રામ સ્ટેઇનમાં ગોળવામાં આવે કાં તો તમારે ક્રિસ્ટલ વાયલેટમાં ગોળવાના અથવા તો ગ્રામ સ્ટેઇન બે એક જ છે બરોબર જે વાયલેટ કલરનું હોય છે કેવું હોય છે વાયલેટ કલર બરોબર બેક્ટેરિયા આપણે લીધા અને એને આપણે ક્રિસ્ટલ વાયલેટમાં ગોળી દીધા પછી શું કરશો કે ક્રિસ્ટલ વાયલેટ પછી બેક્ટેરિયાને લેવાના અને પછી તમારે એને આયોડિનમાં ગોળી શેમાં બોલી દેવાના આયોડિનના દ્રાવણમાં બોલી દેવાના બરોબર પછી આયોડિનના દ્રાવણમાંથી આપણે બેક્ટેરિયાને લઈ લેવાના અને પછી બેક્ટેરિયાને આલ્કોહોલ વડે ધોઈ નાખવાના એ બેક્ટેરિયાને શેના વડે ધોઈ નાખવાના આલ્કોહોલ વડે બરોબર હું તમને શું સમજાવું છું ગ્રામ અભિરંજન પદ્ધતિ સમજાવું છું શું સમજાવું છું ગ્રામ અભિરંજન પદ્ધતિ ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલી નથી બરોબર તો પહેલા બધા બેક્ટેરિયાને લેવાના પછી બેક્ટેરિયાને ક્રિસ્ટલ વાયલેટની અંદર બોલી દેવાના અથવા તો ગ્રામ સ્ટેઇનની અંદર બોલી દેવાના બરોબર જે વાયોલેટ કલર હોય છે વાયોલેટ એટલે જાંબલી રંગ બરોબર હવે તમે એમાંથી બેક્ટેરિયા કાઢશો ને પછી ક્યાં બોલી દેશો આયોડિનના દ્રાવણમાં તમે એને ડૂબાડી દેશો બરોબર હવે આયોડિનના દ્રાવણમાંથી બેક્ટેરિયાને કાઢી અને તમે શું કરવાના છે આલ્કોહોલ વડે ધોઈ નાખવાના બરોબર હવે બેક્ટેરિયાને જેમ જ્યારે તમે આલ્કોહોલથી ધોઈ નાખશો તો બેક્ટેરિયાના બે ગ્રુપ પડી જશે બેક્ટેરિયાના શું પડી જશે બે ગ્રુપ અમુક બેક્ટેરિયા છે એ ઓલો જાંબલી રંગ જાળવી રાખશે અને અમુક બેક્ટેરિયા જે છે એ જાંબલી એટલે કે વાયોલેટ રંગ ગુમાવી દેશે બરોબર અમુક બેક્ટેરિયા જે છે શું કરશે જાંબલી રંગને જાળવી રાખશે અમુક બેક્ટેરિયા જે છે એ જાંબલી રંગને ગુમાવી દેશે તો જે બેક્ટેરિયા જાંબલી રંગને જાળવી રાખે એને ગ્રામ પોઝિટિવ કહેવાય અને જે બેક્ટેરિયા જાંબલી રંગને ગુમાવી દે એને ગ્રામ નેગેટિવ કહેવાય બરોબર જે બેક્ટેરિયા જાંબલી રંગને જાળવી રાખે એને શું કહેવાય ગ્રામ પોઝિટિવ અને જે બેક્ટેરિયા જાંબલી રંગને ગુમાવી દે એને શું કહેવાય ગ્રામ નેગેટિવ બરોબર તો આ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના પ્રકાર કોના આધારે પડ્યા કોષ્ટીવાલના બંધારણને આધારે અને ગ્રામ સ્ટેઇન અભિરંજક પ્રત્યે બેક્ટેરિયા કેવી રીતે પ્રતિચાર આપે છે અથવા કોષ્ટીવાલ કેવી રીતે પ્રતિચાર આપે છે એના આધારે બે પ્રકાર પડ્યા ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બરોબર હવે કોષ્ટીવાલનું કાર્ય જો કે કોષ્ટીવાલ શું કરે છે કોષ્ટીવાલ અનિચ્છિત મહાઅણુઓનો કોષમાં પ્રવેશ અટકાવે છે કોષ્ટીવાલ જે અણુઓને અંદર ન આવવા દેવાના હોય એને અંદર પ્રવેશવા દેતી નથી અનિચ્છિત મહાઅણુઓનો પ્રવેશ કોષ્ટીવાલ અંદર અટકાવે છે બરોબર પછી કોષને આકાર અને આધાર આપે છે કોષ્ટીવાલનું બીજું શું કાર્ય છે કોષને આકાર અને આધાર આપવા પછી બીજું છે કોષને અવનત થતો કે કોષને ફાટી જતો અટકાવે છે બરોબર એ આદિકોષીયની કોષને કોષદીવાલ અવનત નથી થવા દેતી અને ફાટવા પણ દેતી નથી બરોબર કોષદીવાલ એ આદિકોષીયની કોષને અવનત નથી થવા દેતી અને ફાટવા પણ દેતી નથી આ કોના કાર્યો છે કે કોષદીવાલના કાર્યો છે બરોબર આ તમને સમજાઈ ગયું હશે કોષદીવાલના ટોપિકમાં તમને ભણાવવાનું સ્ટાર્ટ કર્યો અને એમાં મેં તમને શું કીધું કે કોષદીવાલના બંધારણ અને કોષદીવાલ ગ્રામ અભિરંજકો પ્રત્યે કેવી રીતે પ્રતિચાર આપે છે તેના આધારે બેક્ટેરિયાના બે પ્રકાર પડે છે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ અને આ રીતે પ્રકાર પાડવાની પદ્ધતિ જે છે એ હેન્સ ગ્રામ નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલા માટે એને ગ્રામ અભિરંજન પદ્ધતિ કહેવાય છે ગ્રામ અભિરંજન પદ્ધતિમાં તમારે બેક્ટેરિયાને લેવાના પછી તમારે ક્રિસ્ટલ વાયોલેટ અથવા તો ગ્રામ સ્ટેઇનની અંદર બોલી દેવાના જે જાંબલી રંગનું હોય છે ત્યાંથી કાઢીને તમારે આયોડિનમાં બોલી દેવાના અને આયોડિનમાંથી કાઢીને પછી આલ્કોહોલ વડે ધોઈ નાખવાના બરોબર હવે જે બેક્ટેરિયા જાંબલી રંગ જાળવી રાખે કહેવાય ગ્રામ પોઝિટિવ અને
જે બેક્ટેરિયા જામનીરંગ ગુમાવી દે એ કહેવાય ગ્રામ નેગેટિવ બરોબર આમ પ્રકાર પડી જશે બેક્ટેરિયાના ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ પછી આપણે કોષ દિવાલના કાર્યો જોયા કે કોષ દિવાલ અનિચ્છિત મહાણુઓને કોષમાં પ્રવેશતા અટકાવે છે કોષને આકારને આધાર આપે છે અને કોષને અવલંબન તત્વ કે ફાટી જતો અટકાવે છે રેડી હવે આ જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનો તફાવત છે આવું ટેક્સ્ટબુક માં કઈ આપેલું નથી પણ નીટ ની અંદર આવા એમસીક્યુ કદાચ પૂછાઈ શકે છે બરોબર એટલે નીટ ના દ્રષ્ટિકોણથી આ ટોપિક જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે એટલે આપણે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ નો તફાવત જોઈએ બરોબર હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા માઇક્રોસ્કોપ માં જાંબલી રંગના દેખાય છે કારણ કે તે ગ્રામ અભિરંજન વખતે જાંબલી રંગને જાળવી રાખે છે બરોબર અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જે છે અહીંયા નેગેટિવ શબ્દ સામે અહીંયા ત્રણ શબ્દ વાપરશો તમે નેગેટિવ અહીંયા નેગેટિવ શબ્દ લખવાનો રહી ગયો છે પોઝિટિવ અને ગ્રામ બરોબર સુધારી દઉં છું શબ્દ કયો લખવાનો છે ત્યાં નેગેટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા બરોબર કેવો બેક્ટેરિયા છે ગ્રામ નેગેટિવ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માઇક્રોસ્કોપ માં નારંગી કે લાલ રંગના દેખાય છે કારણ કે ગ્રામ અભિરંજન વખતે જાંબલી રંગ એમણે ગુમાવી દીધો હોય છે બરોબર એમણે ગ્રામ અભિરંજન પદ્ધતિ જ્યારે આપણે કરતા હતા ને ત્યારે એમણે જાંબલી રંગ શું કરી દીધો હોય છે ગુમાવી દીધો હોય છે તો જાંબલી રંગ ગુમાવી દીધો હોય છે અને કાંઈક તો રંગ તમારે દેવો પડશે એટલે તમારે કેવો રંગ એને આપવો પડે છે કાં તો લાલ રંગ તમારે એને આપવો પડે છે કાં તો તમારે ગુલાબી રંગ કારણ કે સેફ્રેનિનથી તમારે એને અભિરંજિત કરો ને તમે જેનાથી અભિરંજિત કરશો એને સેફ્રેનિનથી અભિરંજિત કરશો તો એ લાલ રંગના દેખાશે અથવા તો ગુલાબી રંગના દેખાશે બરોબર કારણ કે ગ્રામ સ્ટેનની જાંબલી રાખતા નથી ગ્રામ સ્ટેનની ગુમાવી દે છે એટલે જાંબલી રંગ તમને દેખાશે નહીં અને પછી કોઈ બીજો રંગ એને આપણે આપવો પડે તો એ કેવા દેખાય નારંગી કે લાલ રંગના બરોબર તો માઇક્રોસ્કોપ માં નારંગી કે લાલ રંગના દેખાય છે કારણ કે ગ્રામ અભિરંજિત વખતે જાંબલી રંગને ગુમાવી દે છે બરોબર હવે આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય એની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકન આવેલું હોય અને એનું સ્તર બહુ જાડું હોય છે અને બહુ સ્થિર હોય છે બરોબર આમ તો બધા આદિકોષ કેન્દ્રિત સજીવો હોય ને એટલે કે બધા બેક્ટેરિયા હોય ને કોષ દિવાલમાં શું આવેલું હોય પેપ્ટિડોગ્લાયકન આવેલું હોય બરોબર બધા બેક્ટેરિયાની કોષ દિવાલમાં શું આવેલું હોય પેપ્ટિડોગ્લાયકન પણ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે હોય ને એમાં પેપ્ટિડોગ્લાયકન બહુ જાડું હોય અને બહુ સ્થિર હોય જ્યારે ગ્રામ નેગેટિવમાં પેપ્ટિડોગ્લાયકન જે છે એ એકદમ પાતળું હોય છે અને એક સ્તરીય હોય છે બરોબર ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં પેપ્ટિડોગ્લાયકન કેવું હોય છે પાતળું હોય છે અને એક સ્તરીય હોય પહેલા એક વસ્તુ યાદ રાખો પેપ્ટિડોગ્લાયકન શું છે તો કે પેપ્ટિડોગ્લાયકન કોષ દિવાલની અંદર રહેલો એક પદાર્થ છે અથવા એમ કહેવાય કે કોષ દિવાલ જ પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય કોષ દિવાલ જેની બનેલી હોય પેપ્ટિડોગ્લાયકનની કોની બધા બેક્ટેરિયાની બરોબર પણ અમુક બેક્ટેરિયા એવું હોય કે જેમાં પેપ્ટિડોગ્લાયકન નું સ્તર બહુ જાડું હોય અને બહુ સ્તરીય હોય બરોબર અને અમુક બેક્ટેરિયા એવા જે છે કે જેમાં પેપ્ટિડોગ્લાયકન નું સ્તર પાતળું હોય છે અને એક સ્તરીય હોય બરોબર તો જેમાં જાડું સ્તર હોય એ ગ્રામ પોઝિટિવ કહેવાય અને જેમાં પાતળું સ્તર હોય કેવા કહેવાય ગ્રામ નેગેટિવ બરોબર હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય ને એમાં કોષ દિવાલમાં લિપોપોલિસેકેરાઇડ બનતા નથી લિપોપોલિસેકેરાઇડ બનતા નથી જ્યારે આની કોષ દિવાલ છે ને ગ્રામ નેગેટિવ એમાં કોષ દિવાલમાં લિપોપોલિસેકેરાઇડ હોય છે ગ્રામ પોઝિટિવ ની કોષ દિવાલમાં લિપોપોલિસેકેરાઇડ ન હોય ગ્રામ નેગેટિવ ની કોષ દિવાલમાં લિપોપોલિસેકેરાઇડ હોય બરોબર ચાલો આગળ હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે ક્લોસ્ટ્રિડિયમ સ્ટ્રેપ્ટોકોકસ અને બેસિલસ બરોબર ક્લોસ્ટ્રિડિયમ સ્ટ્રેપ્ટોકોકસ અને બેસિલસ જે છે ગ્રામ પોઝિટિવ ના એક્ઝામ્પલ છે અને ગ્રામ નેગેટિવ ના એક્ઝામ્પલ છે ઇકોલાય રાઇઝોબિયમ અને વિબ્રિયો બરોબર ઇકોલાય રાઇઝોબિયમ અને વિબ્રિયો જે છે ગ્રામ નેગેટિવ ના એક્ઝામ્પલ છે બરોબર ચાલો આ તે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હવે નેક્સ્ટ ટોપિક જે છે કી છે કોષ રસપટ બરોબર નેક્સ્ટ ટોપિક આપણે કયો છે કોષ રસપટ તો આ તમે જોઈ લીધું હવે કે કોષ રસપટ કેવું હોય તો અર્ધ પ્રવેશી સ્વભાવનું હોય છે કોષ રસપટ કેવા સ્વભાવનું હોય છે અર્ધ પ્રવેશી સ્વભાવનું હોય કોને કહેવાય અર્ધ પ્રવેશી સ્વભાવ કે અમુક પદાર્થોને જ અંદર આવવા દે અને અમુક પદાર્થોને જ બહાર જવા દે એવા સ્વભાવને અર્ધ પ્રવેશી સ્વભાવ કહેવાય અંગ્રેજીમાં સેમી પરમીએબલ કહેવાય શું કહેવાય છે સેમી પરમીએબલ સેમી એટલે અર્ધ પરમીએબલ એટલે કે પ્રવેશશીલ કોષ રસપટલ બેક્ટેરિયા નું કેવું હોય છે અર્ધ પ્રવેશશીલ હોય છે બરોબર હવે કોષ રસપટલ માંથી મેસોઝોમ ઉદ્ભવ પામે છે કોષ રસપટલ માંથી કોણ ઉદ્ભવ પામે છે મેસોઝોમ તો કોષ રસપટલ મેસોઝોમ એ કોષ રસપટલ માંથી ઉત્પન્ન થાય છે અને મેસોઝોમ જે છે એ નલિકાઓ સ્વરૂપે હોઈ શકે છે પટલ
પટલીકાઓ પટલીકાઓ ને પટલીકાઓ સ્વરૂપે હોઈ શકે છે અને કુટિકાઓ સ્વરૂપે હોઈ શકે છે પોસ્ટરસ પટલમાં જે શું ઉત્પન્ન થતું હોય મેસોઝોમ ઉત્પન્ન થતું હોય છે અને મેસોઝોમ જે છે ક્યાં સ્વરૂપે હોઈ શકે નલિકાઓ સ્વરૂપે હોઈ શકે છે પટલીકાઓ સ્વરૂપે હોઈ શકે છે અને કુટિકાઓ સ્વરૂપે હોઈ શકે છે આ જે કોષકેન્દ્રી કોષના પોસ્ટરસ પટલમાંથી મેસોઝોમ ઉત્પન્ન થાય છે આ મેસોઝોમ નલિકાઓ પટલીકાઓ કે કુટિકાઓ સ્વરૂપે હોઈ શકે છે બરાબર હવે મેસોઝોમ ના કાર્યો શું શું છે તો કે મેસોઝોમ કોષ દિવાલનું નિર્માણ કરે છે મેસોઝોમ કોષ નિર્માણ કરે છે કોષ દિવાલનું નિર્માણ કરે છે મેસોઝોમ સ્ત્રાવની ક્રિયામાં મદદ કરે છે સ્ત્રાવ કરવો એટલે શું માને કે કોઈ બેક્ટેરિયા કોઈ પદાર્થ બનાવતું હોય માનો કે કોઈ બેક્ટેરિયા કોઈ પદાર્થને બનાવતું હોય હવે એ પદાર્થને એને બહાર મોકલવો હોય કોષની બહાર મોકલવો હોય તો શું કર્યું કહેવાય સ્ત્રાવ કહેવાય બરોબર કોઈ પદાર્થ બેક્ટેરિયાની અંદર બન્યો પછી બેક્ટેરિયાને એને બહાર મોકલવો હોય તો શું કરવું પડે સ્ત્રાવ કરવો પડે તો સ્ત્રાવની ક્રિયામાં કોણ મદદ કરે છે મેસોઝોમ મદદ કરે બરોબર પછી બીજું જોઈએ કે ડીએનએ નો સ્વયંજનન અને બાળ કોષોમાં તેની વહેંચણી કરવામાં મદદ કરે છે જ્યારે બેક્ટેરિયા એકમાંથી બે બને એકમાંથી બે બેક્ટેરિયા જ્યારે બને ત્યારે એક બેક્ટેરિયાએ પોતાનું ડીએનએ ને બેવડાવવું પડે પોતાના ડીએનએ ને શું કરવું પડે બેવડાવવું પડે એટલે કે ડબલ કરવું પડે એ ક્રિયાને શું કહેવાય સ્વયંજનન બરોબર અને પછી સ્વયંજનન કર્યા પછી બેવડાઈ ગયેલું ડીએનએ બંને બાળ કોષોમાં અડધું અડધું વહેંચી દેવું પડે બંને જે ડીએનએ બેવડાવ્યું છે ઈ ડીએનએને બાળ કોષોમાં શું કરવું પડે અડધું અડધું વહેંચી દેવું પડે તો ઈ ક્રિયામાં પણ મદદ કરે છે મેસોઝોમ મદદ કરે છે બરોબર તો મેસોઝોમ નું બીજું શું કાર્ય થયું ડીએનએ નું સ્વયંજનન ડીએનએ સ્વયંજનન એટલે શું ડીએનએ ના બેવડાવવાની ક્રિયા બરોબર ડીએનએ બેવડાશે ક્યારે જ્યારે બેક્ટેરિયાને એકમાંથી બે બેક્ટેરિયા બનવું હોય ને ત્યારે બરોબર જ્યારે બેક્ટેરિયાને એકમાંથી બે બાળ બેક્ટેરિયા બનાવવા હોય ત્યારે બેક્ટેરિયાને શું કરવું પડે ડીએનએ નું સ્વયંજનન કરવું પડે એટલે ડીએનએ બેવડાવવું પડે બરોબર અને પછી બેવડાયેલું ડીએનએ બંને બાળ કોષોમાં અડધું અડધું વહેંચાઈ જાય ચાલો પછી શ્વસન નું કાર્ય કરે છે બરોબર મેસોઝોમ શું કાર્ય કરે છે શ્વસન બરોબર પછી પોસ્ટરસ પટલનો સપાટીય વિસ્તાર વધારે છે મેસોઝોમ બીજું શું કાર્ય કરે છે પોસ્ટરસ પટલનો સપાટીય વિસ્તાર વધારે છે અને છેલ્લું કે ઉત્સેચકોની માત્રા વધારે છે મેસોઝોમ શું કરે છે ઉત્સેચકોની માત્રામાં વધારો કરે છે આ છ કાર્યો થઈ ગયા મેસોઝોમ મેસોઝોમ શું છે પોસ્ટરસ પટલમાંથી ઉદ્ભવતી એક રચના ક્યાં સ્વરૂપે હોય નલિકાઓ સ્વરૂપે હોય પટલિકાઓ સ્વરૂપે હોય અને કુટિકાઓ સ્વરૂપે હોય છે ચાલો આગળ જોઈએ હવે સાયનોબેક્ટેરિયા જે હોય ને સાયનોબેક્ટેરિયા બરોબર એના પોસ્ટરસ પટલમાંથી અમુક ખાસ રચનાઓ ઉદ્ભવે છે સાયનોબેક્ટેરિયાના પોસ્ટરસ પટલમાંથી ખાસ રચનાઓ ઉદ્ભવે છે એને ક્રોમેટોફોર્સ કહેવામાં આવે છે શું કહેવાય છે ક્રોમેટોફોર્સ બરોબર સાયનોબેક્ટેરિયા જેવા અમુક આદિકોષકેન્દ્રી કોષના પોસ્ટરસ પટલમાંથી ક્રોમેટોફોર્સ નામની રચના ઉદ્ભવે છે અને એ ક્રોમેટોફોર્સની અંદર રંજક દ્રવ્ય રહેલા હોય છે જે પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે ક્રોમેટોફોર્સની અંદર શું રહેલા હોય રંજક દ્રવ્યો અને એ રંજક દ્રવ્યો શેમાં મદદ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે સાયનોબેક્ટેરિયા જેવા આદિકોષકેન્દ્રી કોષોમાં કોષરસ પટલમાંથી ક્રોમેટોફોર્સ ઉદ્ભવ પામે છે આ ક્રોમેટોફોર્સ એમાં મદદ કરે છે પ્રકાશ સંશ્લેષણમાં શું કામ કારણ કે એની અંદર રંજક દ્રવ્યો રહેલા હોય છે બધા આદિકોષકેન્દ્રી કોષોમાં ક્રોમેટોફોર્સ હોતા નથી ફક્ત કોની અંદર જોવા મળે સાયનોબેક્ટેરિયામાં જોવા મળે છે ચાલો હવે બેક્ટેરિયા કાં તો ચલિત રહે હોય ને કાં તો અચલિત રહે ચલિત એટલે ગતિ કરી શકે તેવું અને અચલિત એટલે ગતિ ન કરી શકે તેવું બરોબર હવે જો બેક્ટેરિયા ચલિત હોય એટલે ગતિ કરતું હોય તો એ શેની મદદથી ગતિ કરતું હશે હંમેશા કશાની મદદથી ગતિ કરતું હોય બરોબર બેક્ટેરિયા જો ગતિ કરતું હોય તો હંમેશા કોની મદદથી ગતિ કરશે કશાની મદદથી બેક્ટેરિયામાં ક્યારે પક્ષમો જોવા મળતા નથી બેક્ટેરિયામાં ક્યારે પક્ષમો જોવા મળે નહીં પક્ષમો ફક્ત કોની અંદર જોવા મળે સુકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળે પક્ષમો ફક્ત કોની અંદર જોવા મળે સુકોષ કેન્દ્રી કોષોમાં બરોબર હા હવે તો બેક્ટેરિયા ચલિત હોય ત્યારે કશા ધરાવતો હોય છે અને કશાના ત્રણ ભાગ હોય છે તલસ્થકાય ભૂખ અને તંતુ કશાના કેટલા ભાગ હોય ત્રણ ભાગ હોય તલસ્થકાય ભૂખ અને તંતુ બરોબર હવે તંતુ એ સૌથી લાંબો ભાગ હોય છે અને તલસ્થકાય એ કોષરસ પટલની અંદર રહેલો હોય છે બરોબર કશાનો કયો ભાગ સૌથી લાંબો હોય તંતુ અને કયો ભાગ કોષરસ પટલની અંદર રહેલો હોય તલસ્થકાય બરોબર કશાનો ભાગ કયો ભાગ સૌથી લાંબો હોય છે તંતુ અને કયો ભાગ કોષરસ પટલની અંદર રહેલો હોય છે તલસ્થકાય કોષરસ પટલની અંદર રહેલો હોય છે બરોબર હવે પીલી ને પીંબલી વિષય છે તો પીલી એ લાંબી નલિકાઓની રચના છે જે પ્રોટીનની બની છે બરોબર પીલી એ લાંબી નલિકાઓની રચના છે જે પ્રોટીનની બને છે અને પ્રજનનમાં મદદ કરે છે મદદ કરે પ્રજનનમાં મદદ કરે પીલી એ લાંબી નલિકાઓની રચનાઓ છે જે પ્રોટીનની બનેલી હોય છે અને પ્રજનનમાં મદદ કરે છે બરોબર ફીમરી શું છે ફીમરી એ નાની દાંતાગીરી રચનાઓ છે જે ખડકો સાથે ચોંટવા માટે અને
સાથે ચોટવા માટે મદદ કરે છે બરોબર ફિમરી એ નાની દાંતા જેવી રચનાઓ છે જે ખડકો સાથે ચોટવામાં મદદ કરે છે અને યજમાનની પેશી સાથે ચોટવામાં મદદ કરે છે માનો કે કોઈ બેક્ટેરિયા છે એ નદીમાં વહન પામીને જતું હોય તેને ખડક સાથે ચોંટી દેવું હોય તો કોની મદદથી ચોંટી જશે ફિમરીની મદદથી બરોબર માનો કે કોઈ બેક્ટેરિયા આપણા આંતરડાની અંદર છે તો આપણી પેશી સાથે એને ચોંટી જવું હોય તો કોની મદદથી ચોંટી જશે ફિમરીની મદદથી ચોંટી જશે બરોબર તો
ફોસ્ફેટ રહેલો હોય તો ફોસ્ફેટ રણિકા કહેવાય, રંજન પેલો રહેલા હોય તો સાઇનોફાઇટ ચેઇન રણિકા કહેવાય, અને ગ્લાયકોજન રહેલો હોય તો ગ્લાયકોજન રણિકા કહેવાય. બરોબર. હવે આદિ કોષીય કોષમાં વાયુ ધાની જોવા મળે છે, પણ બધામાં નહીં. કોની અંદર? તો કે જાંબલી સલ્ફર બેક્ટેરિયા અને હરિત સલ્ફર બેક્ટેરિયા. બરોબર. જાંબલી સલ્ફર બેક્ટેરિયા અને હરિત સલ્ફર બેક્ટેરિયામાં વાયુ ધાનીઓ જોવા મળે છે, અને આ વાયુ ધાની જે છે એ વાયુઓનો સંગ્રહ કરે છે. બરોબર. શેનો સંગ્રહ કરે છે? વાયુઓનો સંગ્રહ કરે છે, અને વાયુઓનો સંગ્રહ હોવાથી એ તરવામાં મદદ કરે છે અને પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે. બરોબર. અંદર કારણ કે આપણા શરીરમાં આપણે વાયુ ભરેલી કોથળી હોય, આપણા શરીરમાં આપણે વાયુ ભરેલી કોથળી ધરાવતા હોઈએ તો આપણે આસાનીથી કરી શકીએ, પણ એવું કઈ છે નહીં, આપણા શરીરમાં વાયુ ભરેલી કોથળી નથી. બરોબર. એટલે આપણે ડૂબી જઈએ. પણ આ જે જાંબલી સલ્ફર બેક્ટેરિયા છે અને હરિત સલ્ફર બેક્ટેરિયા છે એમના શરીરની અંદર વાયુ ભરેલી ધાની આવેલી છે, કોથળી આવેલી છે, અને એ શું કરે છે? વાયુઓનો સંગ્રહ કરે છે, અને વાયુનો સંગ્રહ થવાથી એને શેમાં મદદ મળશે? પ્રકાશ સંશ્લેષણમાં મદદ મળે છે, અને તરવામાં મદદ, ખાસ તો તરવામાં યાદ રાખો છે, તરવામાં મદદ કરે છે. રેડી? યસ. તો આ જે વ્યુ આદિકોષ કેન્દ્રિત કોષનો ટોપિક પૂરો. બરોબર. બહુ મહત્વનો ટોપિક છે, નીતિ દ્રષ્ટિએ બહુ જ મહત્વનો ટોપિક છે. આ ટોપિક તમારે ખૂબ જ સમજવો જરૂરી છે. બે ત્રણ વખત મારે વિડીયોને શાંતિથી સાંભળો, હું તમને ખાતરી આપું છું કે તમને કોઈ પ્રશ્ન થશે નહીં. બરોબર. તો આજનો વિડીયો બે ત્રણ વખત જોયા.